અને હવે જોઈએ રાજ્યના ટોપ 10 સમાચાર। અમદાવાદમાં નવજાત બાળકમાં જોવા મળ્યો મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ। બાળકની માતાને 1.5 મહિનાની પ્રેગ્નન્સી હતી ત્યારે થયો હતો કોરોના। આઈસીયુમાં જીવન મરણ વચ્ચે ઝૂલા ખાઈ રહ્યું છે આ બાળક। અરવલ્લીમાં સરકારી નોકરી માટેના બોગસ ભરતી રેકેટનો પર્દાફાશ। જિલ્લા એસઓજી પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે। 3 લાખ રૂપિયામાં સરકારી નોકરીના એપોઇન્ટમેન્ટ લેટર અપાતા હતા। ઉચ્ચ અધિકારીઓના ખોટા સહી સિક્કા કરી અપાતા હતા ઓર્ડર। ટ્રાઇબલ વિસ્તારના ઉમેદવારોને નોકરીની અપાઈ હતી લાલચ। બોટાદ ગોપીનાથજી મંદિરના આચાર્ય પક્ષના ટ્રસ્ટીની ધરપકડ। આચાર્ય પક્ષના ટ્રસ્ટી રમેશ ભગતની ધરપકડ કરાઈ। મંદિરના ચેરમેને કરી હતી ફરિયાદ। ગરડા પોલીસે રમેશ ભગતની ધરપકડ કરી। જૂના મારામારીના કેસમાં રમેશ ભગતની ધરપકડ। આજે ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની બેઠક હતી જેમાં રમેશ ભગત આવ્યા હતા। ગોપીનાથજી મંદિરના ચેરમેન હરજીવનદાસ સ્વામીએ રમેશ ભગત વિરુદ્ધ નોંધાવી હતી ફરિયાદ। ગાંધીનગરના માણસામાંથી 30 લાખની નકલી નોટો ઝડપાઈ છે। માણસા પોલીસે નકલી નોટ સાથે એક શખ્સની ધરપકડ કરી। નકલી નોટના ષડયંત્ર અને મુખ્ય સૂત્રધાર અંગે પોલીસ તપાસ યથાવત। શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ભાવનગરની મુલાકાત લીધી। વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલા મહુવા જેસર પાલીતાણા સહિતના વિસ્તારની મુલાકાત લીધી। તાવતે વાવાઝોડાથી થયેલા તારાજીના દ્રશ્યો, ખેડૂતો અને વીજતંત્રને થયેલી નુકસાની અંગે કરી સમીક્ષા, સાથે કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સફળતાના 7 વર્ષ પૂર્ણ થયાની શુભેચ્છા પાઠવી। ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલે આપી સિવિલ હોસ્પિટલને ભેટ। સીઆર પાટીલે આપ્યું મ્યુકોરમાઇકોસિસનું માટે ટેસ્ટિંગનું મશીન। ઝડપી ટેસ્ટિંગથી સારવાર થાય તે ઉદ્દેશ્ય સાથે આપ્યું મશીન। સુરતમાં વધી રહ્યા છે મ્યુકોરમાઇકોસિસના કેસ। સુરતમાં ફાયર વિભાગ આવ્યું હરકતમાં। 18 હોસ્પિટલ અને 2 એકમ કરાયા સીલ। અપૂરતી ફાયર સુવિધાના કારણે સીલિંગની કામગીરી, અગાઉ નોટિસ આપવામાં આવી હતી, નોટિસ બાદ પણ અપૂરતા સાધનો જણાતા ફાયર વિભાગે સીલ મારવાની કામગીરી કરી। હોસ્પિટલમાં ફાયર સેફટીના અભાવે દર્દીઓના મોતની ઘટનાઓ સામે આવ્યા બાદ તંત્ર આવ્યું છે હરકતમાં। ગાંધીનગરમાં ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ ફાર્મસી શરૂ થશે અદ્યતન લેબ। અંદાજીત 7 કરોડના ખર્ચે જીટીયુ લેબના સાધનો વસાવાશે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે માન્ય કરેલી હશે લેબોરેટરી। ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ વિભાગ 7 જૂને કરશે નિરીક્ષણ। વેપારીઓ વ્યાજબી ભાવે ટેસ્ટિંગ કરાવી શકશે। સુરત મહાનગરપાલિકાની આર્થિક સ્થિતિ કથળી। આવક માટે પાલિકા 408 પ્લોટ ભાડે આપશે। પ્લોટ ભાડે આપવા માટે નવી પોલિસી બનાવવામાં આવશે। પાર્કિંગ સહિતના હેતુ માટે 11 મહિનાથી 30 વર્ષ સુધી ભાડે પ્લોટ આપવામાં આવશે। અઠવામાં સૌથી વધારે 144 પ્લોટ ભાડે અપાશે। જકાતની આવક સામે આવતી સરકારી ગ્રાન્ટ અટકી। વડોદરાના વિદ્યાર્થીઓ માટે એમએસ યુનિવર્સિટીએ મોટો નિર્ણય કર્યો છે। ફી ન ભરનાર વિદ્યાર્થીઓને પણ FIBCOMના વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા દેવામાં આવશે। આ નિર્ણયથી ફી ન ભરનાર 1200 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે। મહત્વનું છે કે કોરોનાકાળમાં વાલીઓની આર્થિક સ્થિતિ કથળી છે ત્યારે વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય ન બગડે તે માટે એમએસ યુનિવર્સિટીએ લીધો છે નિર્ણય। યુનિવર્સિટીના આ નિર્ણય બાદ ફી ન ભરનાર 1200 સહિત કુલ 7800 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે। જૂનાગઢમાં વોર્ડ નંબર 4 અને 6નો સંયુક્ત રીતે એક બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો। મોદી સરકારના 7 વર્ષ પૂર્ણ થતા ભાજપના કાર્યકરો 1 સપ્તાહ સુધી શહેરમાં વિવિધ સેવાના કાર્યો કરશે। 200 બોટલ રક્ત એકત્ર કરી સિવિલમાં જરૂરિયાતમંદ દર્દીઓને અપાશે। ગાંધીનગર શહેર ભાજપે મોદી સરકારના 7 વર્ષ પૂર્ણ થવા પર યોજ્યો કાર્યક્રમ। મુખ્યમંત્રી રૂપાણી પણ કાર્યક્રમમાં હાજર રહ્યા। ભાજપે સેવા હિત સંગઠન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું। કોરોનાકાળના કારણે ભાજપે તમામ ઉજવણીઓ મોકૂફ રાખી હતી અને તેના બદલે સેવાકીય કાર્યોથી લોકો વચ્ચે જવા કાર્યકરોને સૂચના આપી। મોદી સરકારના 7 વર્ષ પૂર્ણ થવા પર ભાજપે ગાંધીનગર શહેર ભાજપે જરૂરિયાતમંદોને ફ્રૂટ અને કીટનું વિતરણ કર્યું। વાવોલ ગામમાં 25 લોકોને પ્રતિકરૂપે મુખ્યમંત્રીએ કીટનું વિતરણ કર્યું। મુખ્યમંત્રી રૂપાણીએ પોતાના સંબોધન દરમિયાન કોરોના કાળમાં સરકારે કરેલી કામગીરી અંગે વાત કરી હતી। રાજ્ય સરકારે બીજી લહેરમાં લોકોને કરેલી મદદ અને ગોઠવેલી વ્યવસ્થા અંગે મુખ્યમંત્રીએ કરી હતી વાત।
वावाझोड़ाथी राजकोटना धोराजीना पशुपालकोने भारे पवन साथे वरसाद पड़ता घासचाराने मोटा प्रमाणमां नुकसान थयुं। पशुदाण लीला घासचाराना भावमां तूतिंग वधारो। घासचाराना प्रति मणना 50 થી વધી 80 રૂપિયા થયા। गीर सोमनाथ जिला में तावती वावाजोड़ा थी सर्जायेली तबाही 12 दिवस बाद पण लोकोने भारे हालाकी। वावाजोड़ा 12 दिवस बाद पण सोनपरा गाम में वीजळी नथी आवती। तावते वावाजोड़ा थी अनेक वीज पोल अने फीडर खराब थता छेवाड़ा गामडाओं में वीजळी गुल थई गई छे। वीज पुरवठो शुरू करवा तंत्रनी कामगीरी, परंतु सोनपरा गाम जंगल में सरहद पर आवी रह्यो होवाथी वीजळी नथी पहोंची।